फ्रेंड्स ફરી પાછો આપ સૌનો સ્વાગત છે તમારી પોતાની ચેનલમાં જેનું નામ છે દેવાંગસર। તો સૌથી પહેલા એક વાત કે જો હજી તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી નથી તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને નવા વિડિયોની નોટિફિકેશન તમને મળતી રહે અને સબસ્ક્રાઇબ કરીને બાજુનું બેલ આઇકોન પણ દબાવી દેવાનું છે। હવે વાત કરીએ છેલ્લા લેક્ચરની તો છેલ્લા લેક્ચરની અંદર આપણે અંતર્ગોળ દિશા વડે રચાતા પ્રતિબિંબની ચર્ચા કરી હતી જેને આપણે કિરણ આકૃતિઓ બનાવી અને અંતર્ગોળ દિશાની સામે જુદા જુદા સ્થાને વસ્તુને મૂકવામાં આવે તો એનો પ્રતિબિંબ કઈ જગ્યાએ રચાય છે, કેવું રચાય છે અને કેવું દૂર રચાય છે, એટલે કે પ્રતિબિંબનું સ્થાન, પછી એનો પ્રકાર, પરિમાણ, એ દરેક બાબતોની ચર્ચા આપણે કરી। આજના લેક્ચરમાં આપણે જે વાત કરવાની છે એ છે બહિર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબ। ત્યારબાદ આપણે જે પ્રતિબિંબ અગાઉ આપણે શીખ્યા આજે જે શીખવાના છીએ એને તમે કંપાસના સાધનોની મદદથી કેવી રીતે બનાવી શકો એની આપણે ચર્ચા કરશું। એટલે કે હું તમને આજે કંપાસના સાધનોની મદદથી પ્રતિબિંબ કેમ બનાવાય એને શીખવાડીશ। એટલે પહેલી એક સૂચના કે તમારી સાથે નોટબુક, પેન્સિલ, ઇરેઝર, શાર્પનર, સ્કેલ અને પરિકર આટલો સામાન લઈને બેસજો। કદાચ જો ન હોય તો થોડી વાર વિડીયોને પોઝ કરી દો અને આ બધો જ કરી વાર પહેલા ભેગો કરી દો, ત્યારબાદ લેક્ચર આગળ જોઈ લઈએ। બીજું કે પ્રતિબિંબ બહિર્ગોળ દિશાના શીખશો, આ પ્રતિબિંબની જે કિરણ આકૃતિઓ છે એને કેવી રીતે બનાવાય એને આપણે શીખવી છે। આ ઉપરાંત અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસા છે એના ઉપયોગો, આ બંને ઉપયોગો બબે માર્કના નાનકડા એવા મસ્ત મજાના પ્રશ્નો છે એની પણ આજે આ લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું। તો શરૂ કરીએ, ચલો તો શરૂ કરીએ છીએ આપણા બહિર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબથી। તો સૌથી પહેલા બહિર્ગોળ અરીસા વડે પ્રતિબિંબ કેવી રીતે રચાય એ બાબતોની ચર્ચા, માત્ર બે પ્રતિબિંબ એના માટે આપણે શીખશું। વિચારો કે આ આપણો બહિર્ગોળ અરીસો છે, આ બહિર્ગોળ અરીસો, બહિર્ગોળ અરીસાની મુખ્ય અક્ષ, તમે જાણો છો કે આનો વક્રતા કેન્દ્ર છે અહીંયા ક્યાંક પાછળની બાજુએ આવેલું હશે, રેડી? ચલો આ આપણો અરીસો છે। હવે બહિર્ગોળ અરીસાની સામે વસ્તુને મૂકવામાં આવે તો એનું પ્રતિબિંબ કેવું રચાય આપણે એ બાબતની ચર્ચા કરવી છે। તો સૌથી પહેલા આપણે અહીંયા વસ્તુનું સ્થાન નોંધી લઈએ। ચલો નંબર એક પહેલા લખીએ છીએ વસ્તુનું સ્થાન। બહિર્ગોળ અરીસાની સામે માની લો કે વસ્તુને આપણે અનંત અંતરે મૂકીએ છીએ। કઈ જગ્યાએ મૂકેલી છે? અનંત અંતરે। તો આ અનંત અંતરે રહેલી વસ્તુ છે એનું પ્રતિબિંબ ક્યાં મળશે, એટલે કે એના પ્રતિબિંબનું સ્થાન કયું હશે? અહીંયા આપણે લખીએ પ્રતિબિંબનું સ્થાન, ઓકે, પછી લખશો પ્રતિબિંબનો પ્રકાર, પ્રતિબિંબનો પ્રકાર અને છેલ્લે પ્રતિબિંબનું પરિમાણ, એનું પરિમાણ કેવું હશે। ચલો શરૂઆત કરીએ। તો સમજો કે આ બહિર્ગોળ અરીસો છે એની સામે આપણે વસ્તુને અનંત અંતર એટલે ખૂબ જ દૂર અનંત અંતરે રહેલી વસ્તુ છે તો એમાંથી જે પ્રકાશના કિરણો આ અરીસા પર આવશે એ મુખ્ય અક્ષને સમાંતર કિરણો આપાત થશે। તો અહીંયા આપણે બે કિરણો પસંદ કરીએ જે મુખ્ય અક્ષને સમાંતર હોય, બરાબર? ચલો આ બંને કિરણો છે આપણા મુખ્ય અક્ષને સમાંતર। હવે આપણે જ્યારે અરીસા વડે થતા પ્રતિબિંબને, સોરી, અરીસા વડે થતા પરાવર્તનની જ્યારે ચર્ચા કરેલી ત્યારે આપણે એવું શીખ્યા હતા કે જો બહિર્ગોળ અરીસા પર મુખ્ય અક્ષને સમાંતર કિરણો આપાત થાય તો એ કિરણો એના મુખ્ય કેન્દ્રમાંથી વિકેન્દ્રિત થતા હોય એવો ભાસ થાય છે। એટલે કે આ કિરણો છે એનું આ કિરણનું પરાવર્તન આ દિશામાં, આ બાજુ પરાવર્તિત કિરણ મળશે, આ જે કિરણ છે એનું પરાવર્તન કંઈક આ દિશામાં થશે। આ બંને કિરણો પરાવર્તન પામ્યા બાદ અરીસાના આગળના ભાગમાં ક્યાંય એકબીજાને છેદતા નથી તેથી આપણે એને અરીસાની પાછળના ભાગમાં લંબાવીએ છીએ જ્યાં તે એક બિંદુ આગળ એકબીજાને છેદતા હોય એવો ભાસ થાય છે
અને એ બિંદુને આપણે મુખ્ય કેન્દ્ર કહીએ છે, યાદ હોય તો। तो जो अनंत अंतरे थी आवता प्रकाश ना किरणों छे ए अरीसानी आगळना भाग में छेदता नहीं, परंतु एने पाछळनी बाजुए लंबावता मुख्य अक्ष परना एक बिंदु पर एक बीजाने छेदे छे। एटले के अने ए बिंदु कयुं छे? मुख्य केन्द्र। तो एनो अर्थ एम थाय के ज्यां बंने किरणों छेदे त्यां प्रतिबिंब बने। अगाउ पण आपणे चर्चा करेली, तो कई जग्याए छेदे छे? एक बीजाने, मुख्य केन्द्र एफ पर। तो અહીં પ્રતિબિંબનું સ્થાન શું આવશે? મુખ્ય કેન્દ્ર F પર। પ્રતિબિંબ ક્યાં રચાય? મુખ્ય કેન્દ્ર F પર। ચલો રેડી, બીજી વાત, પ્રતિબિંબનો પ્રકાર। તો પ્રતિબિંબનો પ્રકાર નક્કી કરવા માટે આપણે પ્રતિબિંબની વ્યાખ્યામાં શીખ્યાતા કે જો કિરણો વાસ્તવમાં મળે છે તો રચાતું પ્રતિબિંબ વાસ્તવિક, પરંતુ જો કિરણો વાસ્તવમાં મળતા ન હોય અને મળે છે એવો ભાસ થતો હોય તો રચાતું પ્રતિબિંબ આભાસી। તો અહીંયા કિરણો વાસ્તવમાં મળતા નથી પરંતુ મળે છે એવો ભાસ થાય છે, માટે રચાતું પ્રતિબિંબ કેવું હશે? આભાસી। વાત કરી હતી આપણે અગાઉ એમ કે આભાસી પ્રતિબિંબ હંમેશા કેવું હશે? ચતું। તો અહીંયા લખી આભાસી અને ચતું। રેડી, હવે એનું પરિમાણ। તો મુખ્ય અક્ષ પર ના જ બિંદુ ઉપર એ એકબીજાને છેદે છે તો ત્યાં આગળ એ પ્રતિબિંબનો પ્રકાર કેવો છે? ખૂબ જ નાનું અથવા તો બિંદુવત, એકદમ નાનકડો એવું બિંદુ જેવું અથવા તો ખૂબ જ નાનું અથવા બિંદુવત એમ લખી શકાય। તો એક વસ્તુ યાદ રાખીએ કે બહિર્ગોળ અરીસાની સામે જો કોઈ વસ્તુને અનંત અંતરે મૂકવામાં આવે તો એનું પ્રતિબિંબ ક્યાં રચાશે? મુખ્ય કેન્દ્ર એફ પર। કેવું હશે? આભાસી અને ચતું, અને એનું પરિમાણ બિંદુવત હોય। હવે બીજી વાત કરીએ, બીજો એક પ્રતિબિંબ લઈએ કે માનો આ આપણો બહિર્ગોળ અરીસો છે, હવે આ બહિર્ગોળ અરીસાની સામે અનંત અંતરથી લઈ અને અનંત અંતરથી લઈ અને ધ્રુવ પી ની વચ્ચે કોઈ પણ જગ્યાએ વસ્તુને મૂકવામાં આવે। ચલો આપણે એનું સ્થાન, વસ્તુનું સ્થાન પહેલા નોંધી લઈએ પછી પ્રતિબિંબનું સ્થાન નોંધવાનો પ્રયત્ન કરશું। વસ્તુનું સ્થાન ક્યાં આગળ રાખી છે વસ્તુને? તો વસ્તુ આપણે કઈ જગ્યાએ રાખશું? અનંત અંતરથી લઈ અનંત અંતરથી ધ્રુવ પી ની વચ્ચે કોઈ પણ જગ્યાએ મૂકવામાં આવે। અહીં આપણો ધ્રુવ પી હશે, બરાબર ને? આ બિંદુ છે એનું ધ્રુવ પી છે। ચલો, તો અનંત અંતરથી લઈ ધ્રુવ પી ની વચ્ચે કોઈ પણ જગ્યાએ વચ્ચે વસ્તુને મૂકવામાં આવે તો એનું પ્રતિબિંબ ક્યાં, કેવું અને કેવું રહે છે? ચલો જોવાનો પ્રયત્ન કરીએ। દાખલા તરીકે સમજો કે આપણે વસ્તુને અહીંયા આગળ મૂકી છે, આ આપણી વસ્તુ છે, નામ આપીએ એ બી। ઓકે, તો આપણે ફરી પાછા કિરણો પસંદ કરશું, કયા? તો કે પહેલું કિરણ લઈએ મુખ્ય અક્ષને સમાંતર, મુખ્ય અક્ષને સમાંતર કિરણ। ચલો, અને બીજું કિરણ ધ્રુવ પી માંથી પસાર થાય એવું પણ લઈ શકાય અને વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થતું પણ લઈ શકાય। હું અહીંયા આગળ પી માંથી પસાર થતું હોય એવું એક કિરણ પસંદ કરું છું, એટલે કે ધ્રુવ પી પર આપાત થાય એવું કિરણ। તો આપણા બે આપાત કિરણ આપણે મેળવ્યા। ચલો, હવે પરાવર્તનના નિયમો અનુસાર મુખ્ય અક્ષને સમાંતર જે કિરણ છે એ વિકેન્દ્રિત થઈ અને આ દિશામાં એનું પરાવર્તન થશે, પરંતુ જો એને અરીસાની પાછળ લંબાવવામાં આવે તો એ મુખ્ય કેન્દ્ર એફ માંથી વિકેન્દ્રિત થતું હોય એવું આપણને લાગશે। એટલે અહીં આગળ આપણે એને પાછળના ભાગે લંબાવ્યો છે, કેમ કે હમણાં આપણે વાત કરી એમ કે બહિર્ગોળ અરીસા વડે જે પ્રતિબિંબ સોરી પરાવર્તન થશે એ બધા કિરણો મોટા ભાગે વિકેન્દ્રિત થતા હોય છે, એટલે અરીસાની પાછળ લંબાવવા પડશે। ચલો, થોડી વાર આ પી ને ભૂસી નાખું છું। હવે આ કિરણ છે એનું પરાવર્તન કંઈક આ માર્ગે થશે, આ બાજુ, બરાબર? તો આ કિરણ છે એનું પરાવર્તન આ માર્ગમાં થાય છે, આ કિરણનું પરાવર્તન આ માર્ગમાં થાય છે,
અરીસાની આગળના ભાગમાં છેદવાના નથી તો આ કિરણને પણ પાછળના ભાગમાં લંબાવીએ ચલો જોઈએ આ બાજુ લંબાવીએ ને તો ડોટેડ લાઈન વડે તો જો અહીંયા એક બિંદુમાં આ જે બિંદુ મેં દોર્યું છે ત્યાં આગળ એ બંને કિરણો એકબીજાને છેદતા હોય એવો આપણને ભાસ થાય છે ઓકે તો જે જગ્યાએ કિરણો છેદે છે ક્યાં આપણે કયા બિંદુમાંથી કિરણો લીધા છે એ બિંદુમાંથી તો બંને કિરણો જ્યાં છેદે છે ત્યાં પ્રતિબિંબ ફોર્મ મળશે બિંદુ A નું હવે એ બિંદુમાંથી લંબ રેખાખંડ દોરી લઈએ આપણે મુખ્ય અક્ષ પર ચલો અહીંયા આગળ લંબ રેખાખંડ બનાવીએ તો આ જે લંબ રેખાખંડ બનાવ્યો એ વસ્તુ AB નું પ્રતિબિંબ હશે એટલે A નું પ્રતિબિંબ આવે ત્યાં નામ આપીએ A' B નું પ્રતિબિંબ આવે ત્યાં નામ આપીએ B' તો તમે જોઈ શકો છો કે પ્રતિબિંબ જે છે આ આપણો ધ્રુવ છે ધ્રુવને ફરી પાછો નોંધી લઈએ અહીંયા આગળ ધ્રુવ P આ જે બિંદુ છે ધ્રુવ P છે ઓકે તો વસ્તુને અનંત અંતરથી લઈ અને ધ્રુવ P ની વચ્ચે ગમે ત્યાં મૂકવામાં આવે તો એનું પ્રતિબિંબ હંમેશા અરીસાની પાછળ ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર F ની વચ્ચે જ રચાશે તો અહીંયા આપણે સૌથી પહેલા પ્રતિબિંબ નું સ્થાન લખીએ ચલો પ્રતિબિંબ નું સ્થાન પ્રતિબિંબ નું સ્થાન ક્યાં રચાશે પ્રતિબિંબ તો કે ધ્રુવ P અરીસાની પાછળ કઈ જગ્યાએ અરીસાની પાછળ ક્યાં આગળ કે ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર F ની વચ્ચે ઓકે ચલો પછીની વાત કરીએ હવે પ્રતિબિંબના સ્થાન પછી આગળ જઈએ તો પ્રતિબિંબનો પ્રકાર હવે પહેલા નક્કી કરો કે કિરણો વાસ્તવમાં મળે છે એવો ભાસ થાય છે વાસ્તવમાં મળતા નથી પરંતુ પ્રતિબિંબ સોરી કિરણો મળતા હોય એવો ભાસ થાય છે માટે રચાતું પ્રતિબિંબ આભાસી અને ચતુ વેરી ગુડ આભાસી અને ચતુ અને હવે છેલ્લે એનું પરિમાણ તો યાદ રાખવા જેવી વસ્તુ છે અહીંયા પ્રતિબિંબ નાનું દેખાય છે એટલે લખશું આપણે વસ્તુ કરતા નાનું શું લખીએ વસ્તુ કરતા નાનું ઓકે યાદ રાખવા જેવી વસ્તુ એ છે કે બહિર્ગોળ અરીસા વડે હંમેશા રચાતા પ્રતિબિંબ એ આભાસી અને ચતુ જ હશે બરાબર ને એ પછી અનંત અંતરે વસ્તુ હોય કે અનંત અંતરથી લઈ અને ધ્રુવ P ની વચ્ચે ગમે ત્યાં હોય એના માટે રચાતા પ્રતિબિંબ હંમેશા આભાસી અને ચતુ બીજી વાત અહીંયા આગળ રચાતા પ્રતિબિંબનું કદ હંમેશા વસ્તુ કરતા નાનું હશે બરાબર તો આપણે આ બે પ્રતિબિંબોની ચર્ચા બહિર્ગોળ અરીસા માટે કરવાની હતી તો થોડી વાર સાઈડમાં આવી જાઓ એટલે તમે જરા એને નોંધ કરી લેજો અને ફરી પાછા હવે આ લખાઈ જાય એટલે આપણે શરૂ કરીએ છીએ કે આપણે પ્રતિબિંબની કિરણાકૃતિ કેવી રીતે બનાવીશું ફટાફટ નોંધી લો અથવા તો સ્ક્રીનશોટ લઈ લો ચલો તો હવે શરૂઆત કરીએ તમારી પાસે નોટબુક પેન્સિલ ઇરેઝર અને સ્કેલ અને સાથે સાથે પરિકર સાથે રાખજો અને આપણે અંતર્ગોળ અરીસા વડે જે રચાતા પ્રતિબિંબ છે એમાંથી બે પ્રતિબિંબો લઈએ અને એને તમે આ કંપાસના સાધનોની મદદથી કેવી રીતે બનાવી શકો એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ મારી સાથે જ બનાવવાના છે એટલે પરિકરોની અંદર તમારી પેન્સિલ તૈયાર કરી રાખો અને ચલો શરૂ કરીએ સૌથી પહેલા આપણે માપ ફિક્સ કરી લઈએ એટલે જુદા જુદા માપ ન થાય તો પરિકર ઉપર સ્કેલની મદદથી તમે 4 સેન્ટીમીટરનું માપ લઈ લો જે આપણી ત્રિજ્યા હશે હવે આપણે શા માટે લઈએ છીએ સમજીએ બાજુમાં થોડું રફ કામ કરી મેં તમને એવું શીખવાડેલું છે કે જે ગોલી અરીસા છે એને એક ગોળાકાર કવચમાંથી બનાવવામાં આવે છે અને આ ગોળાકાર કવચ છે એનો જે કેન્દ્ર છે એને આપણે અરીસાનું વક્રતા કેન્દ્ર કહીએ છીએ બરાબર ને
તો આ વક્રતા કેન્દ્ર છે એ વક્રતા કેન્દ્ર આપણને મળશે 4 સેન્ટીમીટર દૂર, કેમ કે આપણે ત્રિજ્યા લઈએ છે 4 સેન્ટીમીટર. બીજી વાત, પછી આપણે એવું શીખ્યા હતા કે આર બરાબર 2F. બીજી વસ્તુ એક શીખેલા છે આર બરાબર 2F. તો F ને અહીંયા સૂત્રનો કરતા બનાવીએ તો F બરાબર R ના છેદમાં 2, એટલે એનો અર્થ એમ થાય F એટલે કેન્દ્ર લંબાઈ જે છે એ વક્રતા ત્રિજ્યા કરતા અડધી હશે. બરાબર, આટલી વસ્તુને યાદ રાખીએ અને હવે આપણે આપણી આકૃતિ બનાવવાની શરૂઆત કરીએ. ચલો જોઈએ. તો મારી પાસે એક જબરદસ્ત મસ્ત મજાનું પરિકર છે, બરાબર ને, સરસ મજાનું. એ પરિકરની મદદ સ્પેશિયલ ઓર્ડર આપીને બનાવેલું છે આપણે. ઓકે, એ પરિકરની મદદથી આપણે આકૃતિ બનાવીશું. ચલો, તો પહેલા એક કામ કરીએ. જો એક બિંદુ હું લઈ લઉં છું, એક બિંદુ લઈ લઉં છું, આ બિંદુ બરાબર એક બિંદુ મેં બનાવ્યો છે, એટલે તમે ત્યાં આગળ પરિકર દ્વારા એને સેટ કરી શકો. આ બિંદુ છે, ત્યાંથી આપણે ત્રિજ્યા લઈશું, બરાબર, ત્યાંથી ત્રિજ્યા લઈશું અને 4 સેન્ટીમીટરની ત્રિજ્યા તમે લીધી હશે. એના થ્રુ આપણે સૌથી પહેલા અરીસો બનાવીએ. ચલો, જો અરીસાને ડ્રો કરો છો, ઓકે, આ આપણો અરીસો તૈયાર થયો, રેડી, સમજાવો. 4 સેન્ટીમીટરની ત્રિજ્યા લઈ અને અરીસાને પહેલા ડ્રો કરી નાખો, આટલું થઈ ગયું છે બધાને, બરાબર. અરીસાના પાછળનો ભાગ જે છે એને આપણે લાઈન બનાવી અને સ્પષ્ટ કરીએ કે એનો પરાવર્તિત ભાગ કયો છે કે જ્યાંથી પ્રતિબિંબની રચના થશે. ઓકે, હવે અહીંયા જુઓ ફરી વખત. અહીંયાથી આપણે ત્રિજ્યા જ્યાંથી લીધી હતી એ બિંદુને યાદ રાખજો. એ બિંદુ છે એ આપણું વક્રતા કેન્દ્ર સી છે, બરાબર, અને એની સામે જ બરાબર અહીંયા આગળ કે જ્યાં આ અરીસાનું મધ્ય બિંદુ છે એ મધ્ય બિંદુ જે હોય એને આપણે નામ આપીએ પી. આ બિંદુ આપણું પી છે. ઓકે, હવે મારી પાસે તો અહીંયા સ્કેલ નથી એટલે હું ડોટેડ લાઈનથી પહેલા લાઈન બનાવી લઈશ. તમે સ્કેલની મદદથી સી અને આ પી બંનેને જોડી દેશો, સી અને પી બંનેને જોડી દેશો, બરાબર, સી અને પી બંનેને જોડી દીધા આપણે. અને આ લાઈન છે ને થોડી લાંબી પાછળની બાજુએ પણ લંબાવીએ. ઓકે, ચલો, આટલું બધાને રેડી હશે. તો આપણે શું કામ કર્યું, ફરી વખત જો આ એક બિંદુ ફિક્સ કર્યું હતું, ત્યાંથી ત્રિજ્યા લઈ અને આપણે અરીસો બનાવ્યો, મધ્ય બિંદુ છે ને પી, અરીસાનું ધ્રુવ પી લઈ લીધું. હવે બાકી કોણ રહે છે, તો હજી આપણી જે સોરી અરીસાનું મુખ્ય કેન્દ્ર લેવાનું બાકી રહી ગયું. તો જે અરીસાનું ધ્રુવ સોરી અરીસાનું વક્રતા કેન્દ્ર સી અને ત્યાંથી ધ્રુવ, એનું અંતર આપણે કેટલું લીધું છે, 4 સેન્ટીમીટર, બરાબર. તો આપણી વક્રતા ત્રિજ્યા r બરાબર કેટલા આવ્યો બેટા, 4 સેન્ટીમીટર. તો f બરાબર કેટલા થાય, r / 2, r ના છેદમાં 2, 4 ના છેદમાં 2 બરાબર 2 સેન્ટીમીટર થશે. ઓકે, તો 2 સેન્ટીમીટર ની ત્રિજ્યા લઈ, એટલે કે જો અહીંયાથી આ c છે ત્યાંથી 2 સેન્ટીમીટર ની ત્રિજ્યા લઈ એક બિંદુ અહીંયા પસંદ કરીએ જેને આપણે નામ આપી દઈએ f. આ આપણું મુખ્ય કેન્દ્ર F છે, રેડી. ચલો, આટલો તૈયાર થઈ ગયો છે. હવે આપણે એના દ્વારા પ્રતિબિંબની રચના કેવી રીતે થાય એને સમજીએ. તો હું એક પ્રતિબિંબ છે પહેલા બનાવવાનો પ્રયત્ન કરું છું. એ આપણે લઈએ કે વસ્તુને આપણે મૂકવી છે સી થી થોડે દૂર, બરાબર, એટલે કે અહીં આગળ વસ્તુને હું મૂકું છું વક્રતા કેન્દ્ર સી થી થોડે દૂર. વસ્તુને નામ આપે એ બી, રેડી. ઓકે, આટલું આઈ થિંક તૈયાર હશે, બરાબર. હવે શું કરશું, તો પહેલું કિરણ આપણે કયું લેવાનું છે, તો કે પહેલું કિરણ આપણે લેવાનું છે મુખ્ય અક્ષને સમાંતર, એટલે અહીંયાથી મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપણે દોરી લઈએ. પહેલું આપાત કિરણ મુખ્ય અક્ષને સમાંતર. તમે સ્કેલની મદદથી આ કામ કરશો, બરાબર, મારી લાઈન કદાચ થોડી ઘણી આડાવડી હશે કેમ કે હું એમને દોરું છું, તમે સ્કેલની મદદથી આ કામ કરશો, બરાબર. ઓકે, હવે આપણે એવું શીખેલા છે, આ F ને ઉપર લખી નાખું છું. હવે આપણે એવું શીખેલા છે કે મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત થાય તો એ મુખ્ય કેન્દ્રમાંથી એનું પરાવર્તન થશે. પરાવર્તિત કિરણ ક્યાંથી પસાર થાય, મુખ્ય કેન્દ્ર F માંથી. ચલો, તો અહીંયાથી પરાવર્તિત કિરણ આપણે બનાવીએ છે
मुख्य केंद्र एफ माथी पसार थाय। ओके, आ आपणो परावर्तित किरण मुख्य केंद्र एफ माथी पसार थाय एवो। ओके, हवे बीजी बात अहीं आगळ, हवे बीजो एक किरण आपणे लईए, बीजो एक किरण एवो लईए के जे मुख्य केंद्र एफ माथी पसार थतो होय एवो किरण आपणे आपात किरण तरीके लईए। चलो तो आ किरण लईए जे मुख्य केंद्र एफ माथी पसार थाय। चलो आ मुख्य केंद्र एफ माथी पसार थाय एवो आपणो आपात किरण छे। तो अगर आपणे शीखेला छे के जो कोई किरण मुख्य केंद्र एफ माथी पसार थाय एवी रीते अंतर्गोल दिशा पर आपात थाय तो एनुं परावर्तन मुख्य अक्षने समांतर थशे। तो परावर्तित किरण छे केवो छे? मुख्य अक्षने समांतर। चलो स्केलની મદદથી બને એટલું સમાંતર કિરણ મેળવવાનો પ્રયત્ન કરીએ તો તમે જોશો તો આ બંને કિરણો આ બિંદુએ, ચલો બ્લેક થી બિંદુ બનાવી દો, આ બિંદુએ આ જે બિંદુ છે ત્યાં એકબીજાને છેદે છે। હવે જે બિંદુએ છેદે ત્યાં પ્રતિબિંબ રચાય તો ત્યાં આપણે સ્કેલની મદદથી એક લંબ રેખાખંડની રચના કરી નાખીએ। ચલો તો આ प्रतिबिंब रचायू। ओके, क्या बिंदु माथी किरण लीधा छे? ए बिंदु माथी। तो आ जे बिंदु मिलू ए कयो मिलू छे? कोनो प्रतिबिंब छे? ए नु। એટલે અહીંયા લખો a ડેશ, અહીંયા લખીએ b ડેશ। તો જો પ્રતિબિંબ છે એકદમ પરફેક્ટ બનશે, બહુ સરસ મજાનો બનશે, સ્કેલની મદદથી બનાવ્યું છે, કંપાસના સાધનોની મદદથી બનાવ્યું છે। પછી હવે તમારી પાસે ઓલરેડી એને બધી વિગતો છે, વિગતો હું બાજુમાં લખતો નથી એટલે તમને આઈડિયા તો આવી જશે। ફરી વખત તમે જુઓ કે વસ્તુને આપણે C થી થોડે દૂર મૂકી છે તો એનું પ્રતિબિંબ C અને F ની વચ્ચે રચાય છે, C અને F ની વચ્ચે, બરાબર? પાછું વાસ્તવિક અને ઉલટું છે। ત્રીજી વાત, વસ્તુ કરતા નાનું છે, બરાબર ને? તો આ રીતે તમે સ્કેલ, સોરી, કંપાસના સાધનોની મદદથી પ્રતિબિંબને બનાવી શકો। આ એક પ્રતિબિંબની વાત થઈ। હવે બીજું એક આપણે પ્રતિબિંબ બનાવવું છે અને એ પ્રતિબિંબ આપણે બનાવવું છે અંતર્ગોળાની સામે છે, પણ વસ્તુને આપણે P અને F ની વચ્ચે મૂકવી છે। યાદ હશે મેં તમને અગાઉ વાત થઈ હતી કે P અને F ની વચ્ચે વસ્તુને મૂકીએ, છઠ્ઠું પ્રતિબિંબ આપણે જે શીખાતા, તો એનું પ્રતિબિંબ ક્યાં રચાય છે? અરીસાની પાછળના ભાગમાં આભાસી ને ચત્તુ, એ પ્રતિબિંબ આપણે રચવું છે, બરાબર? ચલો હવે એની વાત કરીએ, કદાચ જરૂર હોય તો આનો સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ। ઓકે, તો અથવા પોઝ કરીને દોરી લેજો। ચલો આગળનો પ્રતિબિંબ બનાવીએ। અરીસા માટેના માપ આપણે એના એ જ રાખશું, 4 સેન્ટીમીટર ત્રિજ્યા, બરાબર? તો સેટ કરી લો ફરી પાછી 4 સેન્ટીમીટરની ત્રિજ્યા। ઓકે, ચલો તો હું મારું પરિકર તૈયાર કરી નાખું, તો ફટાફટ અરીસો બનાવીએ। તો આ પહેલા પ્રસવથી પહેલા એક બિંદુ પસંદ કરીએ છે, એને આપણે વક્રતા કેન્દ્ર સી તરીકે લઈશું। અહીંયાથી આપણો પરિકરનો પોઈન્ટ રાખી અને સૌથી પહેલા આપણે એક અરીસો દોરી લઈએ। આપણો અરીસો તૈયાર થઈ ગયો છે? ઓકે, આ આપણો અંતર્ગોળ અરીસો તૈયાર। હવે અર્ધુ, બરાબર? પછી અંતર્ગોળ અરીસાની પાછળની બાજુએ લાઇન્સ બનાવવી જરૂરી છે જેથી પરાવર્તિત ભાગ કયો છે સ્પષ્ટ થાય। ઓકે, કેમ કે અંદરની સપાટી પરાવર્તક સપાટી હશે। આ આપણો વક્રતા કેન્દ્ર સી બની ગયું, સામે એક્ઝેક્ટ અહીં આપણે બિંદુ P લઈશું, પહેલા એને આપણે જોડી દઈએ જેને આપણે મુખ્ય અક્ષ કહીશું। થોડી મુખ્ય અક્ષ આડાવાળી થઈ જાય, તમે સ્કેલની મદદથી બનાવશો એટલે સીધી બનશે। ઓકે, ચલો તો આટલું રેડી। ઓકે, હવે જે આ બિંદુ છે, આ આપણો અરીસાનો ધ્રુવ P બની જશે। ચલો માર્કર ફેરવી નાખીએ, આ અરીસાનો ધ્રુવ P છે। હવે આપણે, સોરી, હજી એક બાબત રહી ગઈ, ધ્રુવ P અને સાથે સાથે આપણે F ને લેવાનો બાકી રહી ગયો, તો અડધી ત્રિજ્યા એટલે કે 2 સેન્ટીમીટર થી આપણે સૌથી પહેલા લઈ લઈએ આ ધ્રુવ, પછી ધ્રુવ, સોરી, આપણો મુખ્ય કેન્દ્ર F।
तो अहीं नाम लखी नाखी मुख्य केन्द्र एफ। ओके हवे अरीसो तैयार छे। हवे आपणे काम शुं करवानुं छे तो वस्तुने आपणे क्यां गोठवीशुं? पी अने एफ नी वच्चे। चलो गोठवीए तो सौथी पहेला आपणी वस्तुने लई लईए पी अने एफ नी वच्चे। पी अने एफ नी वच्चे वस्तुने नाम आपी दईए ए बी। बराबर ए बी वस्तुने नाम आपी दीधुं। ओके हवे शुं करवानुं? तो के आपणे बे किरणो पसंद करवाना एक ज बिंदुमांथी। तो प्रथम किरण लईए छे आपणे अहींयाथी मुख्य अक्षने समांतर। आ मुख्य अक्षने समांतर किरण आपणे पसंद कर्युं। ओके तो मुख्य अक्षने समांतर जे किरण छे એનું પરાવર્તન ક્યાંથી થશે? મુખ્ય કેન્દ્ર F માંથી પરાવર્તિત કિરણ આપણે પછી બનાવીએ। બીજો કિરણ આપણે જે લેવું છે એ કિરણ કયા કયા લઈ શકાય? તો કે F માંથી પસાર થતું હોય એવું કિરણ એ લઈ શકાય, C માંથી પસાર થતું હોય એવું લઈ શકાય, P માંથી પસાર થતું હોય એવું પણ લઈ શકાય। આપણી અનુકૂળતા મુજબ કોઈ પણ કિરણ લઈ શકાય। પણ અહીંયા આગળ હું C વાળા કિરણને પસંદ કરું છું। શા માટે? આપણે એવું શીખ્યા છીએ કે C માંથી પસાર થતું જે કિરણ છે એ એના એજ માર્ગે પરાવર્તિત થઈને પાછું ફરે છે। શા માટે? કેમ કે અંતર્ગોળ દિશા પર લંબ રૂપે આપાત થાય છે। ઓકે તો આપણે એક કિરણને પસંદ કરી લઈએ, બીજું કિરણ, અને એ લઈએ છે આપણે વક્રતા કેન્દ્ર સી, જે આપણે અહીંયા બનાવેલું છે આ બિંદુએ ત્યાંથી। બરાબર તો ટ્રાય કરો છો કે સીધું જ કિરણ બને સ્કેલની મદદ વગર? વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થતું કિરણ હવે આ કિરણ છે એનું પરાવર્તન એના એજ માર્ગે થશે, અન્ય કોઈ માર્ગે એ પરાવર્તન પામશે નહીં, કેમ કે એ અરીસા પર લંબ રૂપે આપાત થાય છે। તો જો આનું આ આપાત કિરણ અને પરાવર્તિત કિરણ એના એજ માર્ગે પાછો આવશે। ઓકે હવે બાકી કોણ રહ્યું છે? આપણું પહેલું કિરણ। પહેલું કિરણ કયું? તો કે મુખ્ય અક્ષને સમાંતર, મુખ્ય અક્ષને સમાંતર કિરણ છે એનું પરાવર્તન કયા માર્ગે થશે? તો કે એ મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થશે, એટલે કે એનું પરાવર્તન કઈક આ માર્ગે થશે, આ માર્ગમાં એનું પરાવર્તન થશે। ઓકે હવે આ જે કિરણો છે એ અરીસાની આગળના ભાગમાં, જો આ કિરણ સીધું આમ પસાર થશે આ થોડું ધીમે 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 નીચે તરફ આવશે, એટલે અરીસાની આગળના ભાગમાં એકબીજાને ક્યાંય છેદતા નથી। આ થોડું વ્યવસ્થિત કિરણ બનાવી દઈએ। ઓકે તો અરીસાની આગળના ભાગમાં ક્યાંય છેદતા નથી, તો આપણે આ બંને કિરણોને અરીસાની પાછળ લંબાવીએ। બરાબર તો તમે સ્કેલની મદદથી જ અહીંયાથી અહીંયા સુધી સ્કેલ રાખવાની, એટલે સીધું કિરણ તમે મેળવી શકશો। તો અરીસાની પાછળના ભાગમાં એને ડોટેડ લાઈન દ્વારા આપણે લંબાવીશું। ઓકે બીજું કિરણ જે છે એને પણ આપણે અરીસાની પાછળના ભાગમાં ડોટેડ લાઈન દ્વારા લંબાવીએ। તો આ કિરણ છે એ બંને કિરણો જો અહીંયા આગળ એકબીજાને છેદતા હોય એવો ભાસ થશે। સ્કેલ વગર છે, કદાચ મારા કિરણો થોડા આડાવાળા હશે, પણ તમે સ્કેલની મદદથી દોરશો એટલે સરસ રીતે બનશે। ઓકે તો અહીંયા આગળ જ્યાં છેદે છે ત્યાં આગળ કયા જે બિંદુએ છેદે છે બિંદુ પહેલા દોરી લઈએ। જો આ બિંદુમાં આ બિંદુ આગળ છેદે છે, હવે ફરી પાછા નક્કી કરો ક્યાં બિંદુમાંથી કિરણો આપણે લીધા હતા? એ બિંદુમાંથી। તો આ જે પ્રતિબિંબ મળે છે આપણે એ બિંદુનું મળે છે, એટલે એ ડેશ નામ આપીએ, ત્યાંથી લંબ રેખાખંડ દોરી દો મુખ્ય અક્ષ પર, આપણો લંબ રેખાખંડ જ્યાં છેદે ત્યાં બી ડેશ, કેમ કે બી નું પ્રતિબિંબ હશે। હવે તો અહીંયા જુઓ તમે પ્રતિબિંબ કેવું બન્યું છે, એ વસ્તુમાં પણ ઉપર છે અને પ્રતિબિંબમાં પણ ઉપર છે। બરાબર કિરણો વાસ્તવમાં છેદતા નથી, પરંતુ અરીસાની પાછળ છેદે છે એવો ભાસ થાય છે। તો પ્રતિબિંબ આભાસીને ચતું ક્યાં મળે છે? અરીસાની પાછળ। બરાબર તો લગભગ હું માનું ત્યાં સુધી એવા પ્રતિબિંબ બનાવતા આવડશે, કાંઈ છે નહીં, યાદ માત્ર એટલું રાખવાનું કે મેં તમને એક માપ આપ્યું છે 4 સેન્ટીમીટર, એ 4 સેન્ટીમીટરની ત્રિજ્યા દ્વારા આપણે આ પ્રતિબિંબોને બનાવવાની અત્યારે પ્રેક્ટિસ કરી।
શક્ય છે તમે બીજું કોઈ પણ માપ લઈ શકો. માની લો કે તમે 3 સેન્ટીમીટર ની વક્રતા ત્રિજ્યા લો છો તો 3 સેન્ટીમીટર તમારો અહીંયા આગળ વક્રતા કેન્દ્ર C આવશે તો 1.5 સેન્ટીમીટર ના માપથી તમે એ મેળવી શકો. બાકી પ્રતિબિંબ સેમ રહેવાના છે એટલે ઈઝીલી તમે આ પ્રતિબિંબ ને સરસ રીતે બનાવી શકો. કદાચ પરીક્ષામાં તમને પૂછાય તો આ રીતે પ્રતિબિંબ બનાવો તો સરસ રીતે તમારા પ્રતિબિંબ બિલકુલ સાચા બનાવી શકાય. ઓકે, હવે આ સમજાઈ ગયું હોય એટલે હવે આપણે આગળ જવું છે અને વાત કરવી છે અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસાના ઉપયોગો અંગે. તો ફટાફટ આને જરા નોંધી લો, આગળ વાત કરીએ બંનેના ઉપયોગો વિશે. તો હવે વાત કરીએ છીએ આપણે અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસાના ઉપયોગોની. તો બંને પ્રશ્નો છે બે માર્કમાં પૂછી શકાય ટૂંકા પ્રશ્નો છે. પહેલા આપણે વાત કરવી છે અંતર્ગોળ અરીસાના ઉપયોગો. ટેક્સ્ટબુક ની અંદર આપણને ચાર ઉપયોગોની ચર્ચા છે એની જ આપણે આગળ ચર્ચા કરીશું કે અંતર્ગોળ અરીસાના ઉપયોગો શું છે. અહીંયા શોર્ટમાં બધા મુદ્દાઓ લખું છું, ટેક્સ્ટબુકમાં તમને સરસ રીતે પૂરેપૂરા મુદ્દાઓ મળી જશે, પણ આ મુદ્દાઓના થ્રુ તમે આખો પ્રશ્ન તૈયાર કરી શકશો. તો સૌથી પહેલા પહેલો ઉપયોગ શું, તો અંતર્ગોળ અરીસાઓ છે એને ટોર્ચ સર્ચલાઇટ લગતા જઈએ સાથે, ટોર્ચ સર્ચલાઇટ તેમજ વાહનોની હેડલાઇટમાં પ્રકાશના સમાંતર અને શક્તિશાળી કિરણપુંજ મેળવવા માટે પેલો ઉપયોગ શું કીધું આપણે કે ટોર્ચ છે, સર્ચલાઇટ છે, તેમજ વાહનોની હેડલાઇટ છે, એની અંદર પ્રકાશના સમાંતર અને શક્તિશાળી કિરણપુંજ મેળવવા માટે. સામાન્ય રીતે આપણે જોઈએ છીએ ટોર્ચ છે એની એનો જે લેમ્પ હોય છે, લેમ્પની પાછળનો ભાગ જે છે એ અંતર્ગોળ અરીસા જેવી રચના છે. આપણી જો વાહન છે બરાબર, તો વાહન છે એની જે હેડલાઇટ હોય છે એ હેડલાઇટની પાછળનો ભાગ પર અંતર્ગોળ અરીસા જેવો હોય છે. તો એ અરીસાઓ થ્રુ શું થશે, એ જે પ્રકાશના કિરણો છે એને એક જ દિશામાં પરાવર્તિત કરશે, જેથી પ્રકાશના લેમ્પમાંથી ઉત્સર્જિત થતા મોટા ભાગના પ્રકાશને એક માર્ગમાં વાળી શકાય છે, જેના કારણે આપણને પ્રકાશના શક્તિશાળી કિરણપુંજ પ્રાપ્ત થતા હોય છે. બીજા ઉપયોગની વાત કરીએ તો બીજો ઉપયોગ છે એનો દાઢી કરવાના અરીસા તરીકે, દાઢી કરવાના અરીસા તરીકે એટલે કે શેવિંગ મિરર તરીકે, શેવિંગ મિરર બરાબર ને. તો શેવિંગ કરવા માટે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ શા માટે, કેમ કે જ્યારે અંતર્ગોળ અરીસામાં આપણે એવું શીખ્યા છીએ બેટા, જો હમણાં આપણે વાત કરતા હતા કે અંતર્ગોળ અરીસો હોય એ અંતર્ગોળ અરીસાની સામે ધ્રુવ પી અને એફ ની વચ્ચે કોઈ વસ્તુને મૂકવામાં આવે તો એનું પ્રતિબિંબ અરીસાની પાછળ અને વસ્તુ કરતા મોટું રચે છે. વસ્તુ અહીંયા આવડી છે તો પ્રતિબિંબ એનું મોટું રચાશે. તો જ્યારે વસ્તુને P અને F ની વચ્ચે મૂકવામાં આવે તો એનું આભાસી અને ચતુ પ્રતિબિંબ અરીસાની પાછળ અને વસ્તુ કરતા મોટું રચાય છે. તો શેવિંગ મિરર તરીકે એનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી કરીને ચહેરાનું પ્રતિબિંબ વધારે સારું અને મોટું મેળવી શકાય. નંબર 3, દાંતના ડોક્ટર દ્વારા પણ અંતર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે. શેના માટે, તો પોતાના દર્દી છે એના દાંતનું મોટું પ્રતિબિંબ જોવા માટે એ અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરતા હોય છે. અને છેલ્લો છે એ ઉપયોગ છે સૌર ભઠ્ઠીમાં સૂર્યપ્રકાશને કેન્દ્રિત કરવા માટે સૌરભઠ્ઠી એવી વસ્તુ છે કે જે સૂર્યપ્રકાશના આધારે ચાલતું એક ઉપકરણ છે.
જો સૂર્ય પ્રકાશ છે એને એક જગ્યાએ કેન્દ્રિત કરવામાં આવે તો મોટા પ્રમાણમાં તાપમાન મેળવી શકાય તો આ સિદ્ધાંત માટે એક જ જગ્યાએ સૂર્ય પ્રકાશને કેન્દ્રિત કરવા માટે અંતર્ગોળ દિશાનો ઉપયોગ કરવો જેથી સૂર્ય પ્રકાશને એક જગ્યાએ કેન્દ્રિત કરી શકાય અને એ સ્થાન પર ખૂબ ઊંચો તાપમાન મેળવી શકાય તો ટૂંકમાં મુદ્દાઓ લેવા છે ચાર મુદ્દાઓ છે બે માર્કનો આઈએમપી પ્રશ્ન સરસ મજાનો બે માર્કનો પૂછી શકાય એવો પ્રશ્ન તો યાદ રાખજો જરા કોણ છે ટોર્ચ સર્ચ લાઇટ અને વાહનોના હેડલાઇટમાં ઓકે નંબર 2 દાઢી કરવાના અરીસા તરીકે નંબર 3 દાંતના ડોક્ટર દ્વારા અને નંબર 4 સૌર ભઠ્ઠીમાં સૂર્યપ્રકાશને કેન્દ્રિત કરવા માટે ક્લિયર છે મુદ્દો રેડી ચલો વાત કરીએ હવે બહિર્ગોળ અરીસાના ઉપયોગોની બહિર્ગોળ અરીસાના ઉપયોગો તો બહિર્ગોળ અરીસાનો ઉપયોગ ક્યાં થાય છે એની આપણે વાત કરવી છે તો વાહનો જે છે એની અંદર પાછળના દ્રશ્યો જોવા માટે ચલો મુદ્દા નોંધીએ નાના નાના ટૂંકા વાહનમાં અથવા તો વાહનોમાં પાછળના દ્રશ્યો જોવા માટે જોવા માટે વિંગ તરીકે આપણે કહીએ ને સાઈડ કાચ હે ને હ એ વિંગ તરીકે ઉપયોગ થાય છે કોનો બહિર્ગોળ અરીસા બરાબર તો એને વિંગ તરીકે એટલે પાછળના દ્રશ્યો જોવા માટે ઉપયોગ થાય છે ક્યાં લગાડવામાં આવે છે તો કે વાહનોમાં તેને સાઈડ પર જો વાહનોમાં જે વાહનોની સાઈડ પર એને લગાડવામાં આવે છે અહીં આપણે એમ લખશું વાહનોની સાઈડ પર લગાડવામાં આવે છે બંને બાજુએ એક ડ્રાઈવર બાજુએ હોય છે અને એક આપણે જે લેફ્ટ સાઈડ હોય છે ત્યાં પણ હોય છે વાહનોની સાઈડ પર લગાડવામાં આવે છે શું ફાયદો થાય છે એનો તો જેથી ડ્રાઈવર ડ્રાઈવર પાછળથી જે આવતું ટ્રાફિક છે પાછળથી જે આવતું ટ્રાફિક છે એને એમાં જોઈ શકે છે અને પોતાનું વાહન સંપૂર્ણ સલામત રીતે ચલાવી શકે છે તો અહીંયા જો એનું કાર્ય શું છે શા માટે લગાડવા છે કે ડ્રાઈવર પાછળથી આવતા ટ્રાફિકને જોઈ શકે છે પાછળથી આવતા ટ્રાફિકને જોઈ શકે છે ટ્રાફિકને જોઈ શકે છે જેથી જેથી પોતાનું વાહન સુરક્ષિત રીતે ચલાવી શકે છે સુરક્ષિત રીતે ચલાવી શકે છે ઓકે હવે આપણને પ્રશ્ન ઉપસ્થિત થાય કે ભાઈ પ્રતિબિંબ દેખાય એમ પ્રતિબિંબ પાછળનું જોવા માટે જ એનો ઉપયોગ થાય છે તો બહિર્ગોળ અરીસા શા માટે હવે ને તો એના કારણો આપીએ જો સામાન્ય રીતે આપણે વાત કરીએ સમતલ અરીસો પણ એવી વસ્તુ છે કે જે આપણને સરસ રીતે પ્રતિબિંબ દેખાડી શકે છે તો અહીંયા આગળ સમતલ અરીસો કેમ નથી વપરાતો બહિર્ગોળ અરીસો શા માટે તો એના કારણની ચર્ચા કરીએ તો સૌથી પહેલા તો બહિર્ગોળ અરીસાના જે પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ નાના અને ચપટા હોય છે જો નાના અને ચપટા હોય છે તો ચપટા પ્રતિબિંબ તો સમતલમાં જ રહે બરાબર ને તો શા માટે બહિર્ગોળ એની વાત કરવી છે તો નાના અને ચપટા બીજી વાત તમને ખબર છે કે જે સમતલ અરીસો આ બોળ જેવો છે ફ્લેટ જ્યારે આપણો બહિર્ગોળ અરીસો છે એ થોડો આમ બહારની તરફ ઉપસેલો હોય છે આવી સપાટી હોય છે બરાબર ને જેનાથી એનું દ્રષ્ટિ ક્ષેત્ર સમતલ અરીસા કરતા વધી જશે બરાબર એટલે સમતલ અરીસા કરતા વધુ વિસ્તારને એ આવરી લે છે એટલે કે એનું દ્રષ્ટિ ક્ષેત્ર વિશાળ છે બરાબર ને અને અહીંયા કહ્યું તો એમ કહી શકાય કે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ શા માટે થાય છે એક તો પ્રતિબિંબ નાના અને જતા રચાય છે નંબર 2 બીજો શું તેનું દ્રષ્ટિ ક્ષેત્ર વિશાળ છે દ્રષ્ટિ ક્ષેત્ર વિશાળ હોય છે ઓકે તો જો શા માટે વિશાળ હોય છે આપણે વાત કરી સમતલ અરીસો એ સીધો છે જ્યારે બહિર્ગોળ અરીસો બહારની તરફ વળેલો છે એટલે એનું દ્રષ્ટિ ક્ષેત્ર વધી જાય છે એટલે સમતલ અરીસા કરતા એ મોટો વિસ્તાર પોતાની અંદર દર્શાવી શકે છે બરાબર ને તો એનું કારણ શું છે એટલે આગળ લખીએ દ્રષ્ટિ ક્ષેત્ર વિશાળ છે જેથી એ
समतल अरीसा करता वधारे विस्तार दर्शावी शके छे, दर्शावी शके छे। ओके, तो आ वात थई बहिर्गोल अरीसाना उपयोगनी। जो उपयोग महत्वनी वात आपणे एक ज छे के आपणे વાહનોમાં પાછળના દ્રશ્યો જોવા માટે, એટલે કે વિંગ તરીકે, અથવા તો આપણે ઘણી વખત એને રિયર વ્યૂ મિરર, બરાબર ને, રિયર વ્યૂ મિરર તરીકે આપણે ઓળખતા હોય છે, એના તરીકેનો ઉપયોગ થાય છે। ક્યાં કેવી રીતે ઉપયોગ થાય છે એની સરસ મજાની ચર્ચા છે। કેવી રીતે કોઈ વાહનોની સાઈડ પર લગાડવામાં આવે છે જેના કારણે ડ્રાઈવર પાછળથી આવતા ટ્રાફિકને જોઈ શકે છે અને પોતાનું વાહન છે એને સંપૂર્ણપણે સુરક્ષિત રીતે ચલાવી શકે છે। શા માટે આનો જ ઉપયોગ થાય છે તો એના પ્રતિબિંબ એના દ્વારા, એટલે કે બહિર્ગોળ વિસ્તાર દ્વારા રચાતા પ્રતિબિંબ નાના અને ચડતા હોય છે અને એનું દ્રષ્ટિ ક્ષેત્ર પણ વિશાળ હોય છે, જેથી સમતલ અરીસા કરતા એ વધારે વિસ્તારને દર્શાવી શકે છે। એટલા માટે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ વાહનોમાં પાછળના દ્રશ્યો જોવા માટે થાય છે। ઓકે, તો વાત થઈ આપણી અંતર્ગોળ અરીસાના ઉપયોગો અને બહિર્ગોળ અરીસાના ઉપયોગો। તો અહીંયા આજના લેક્ચરમાં આટલે સુધી રાખશું। બીજી વાત, હવે પછીના લેક્ચરમાં આપણે મળીએ, એટલે આ જે ગોલી અરીસાઓ છે એના માટેની એક સંજ્ઞા પદ્ધતિ છે જેને આપણે કાર્તેઝિયન સંજ્ઞા પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ। એ કાર્તેઝિયન સંજ્ઞા પદ્ધતિની ચર્ચા હવે પછીના લેક્ચરમાં આપણે કરશું। બીજી વાત, ફરી વખત યાદ કરાવી દઉં કે જો ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો ભૂલ્યા વગર ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકોન દબાવી દેજો અને ફરીથી નવા લેક્ચર સાથે જલ્દી મળીશું। ત્યાં સુધી આવજો।